ચાલો મિત્રો, આપણે આજે એક્ટિવ રિએક્ટિવ અપેરન્ટ પાવર ની ચર્ચા કરીશું સિંગલ ફેઝ અને થ્રી ફેઝ માટે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ સેશન સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ ડિસ્ટિંગ્વિશ એક્ટિવ રિએક્ટિવ એન્ડ અપેરન્ટ પાવર ફોર બોથ સિંગલ ફેઝ એન્ડ થ્રી ફેઝ. ટોપિક્સ ટુ બી કવર્ડ: અપેરન્ટ પાવર, એક્ટિવ પાવર એન્ડ રિએક્ટિવ પાવર. અપેરન્ટ પાવર, અપેરન્ટ પાવર એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ દેખાતો પાવર. દેખાતો પાવર એટલે કે સર્કિટ એસી હોય કે ડીસી, આપણે સિમ્પલ રીતે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર કરીએ તો આપણને પાવરનો અંદાજો આવી શકે. તો એ જ રીતે અહીં આપણે પાવર ફેક્ટર કન્સિડર ન કરતા માત્ર વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર કરીશું. સમજીએ આને. ઇફ વી સપ્લાય વોલ્ટેજ ઇઝ ગીવન ટુ ધ સર્કિટ એન્ડ કરંટ આઈ ઇઝ ફ્લોઈંગ ઇન ધ સર્કિટ, ધ મલ્ટીપ્લિકેશન ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ ઇઝ કોલ્ડ અપેરન્ટ પાવર. એટલે કે જો કોઈ સર્કિટને વી સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે અને સર્કિટમાંથી આઈ પ્રવાહ પસાર થતો હોય તો વોલ્ટેજ અને કરંટના ગુણાકારને અપેરન્ટ પાવર કહેવાય છે. આનું યુનિટ વોલ્ટ એમ્પિયર અથવા કિલો વોલ્ટ એમ્પિયર છે. સાદી રીતે કહીએ કે વોલ્ટેજ અને કરંટના યુનિટનો ગુણાકાર, અહીં પણ યુનિટમાં પણ માત્ર ગુણાકાર છે, કોઈ અલગ યુનિટ લેવામાં આવેલ નથી. અને આ જે કેવીએ દેખાય છે, તમને યાદ હશે કેવીએ એ ટ્રાન્સફોર્મરના રેટિંગ માટેનું કેવીએ અથવા એમવીએ એક યુનિટ છે. એટલે કે ત્યાં પણ વોલ્ટેજ અને કરંટનું ગુણાકાર એટલે કે અપેરન્ટ પાવર ધ્યાને લેવામાં આવેલ છે. સિંગલ ફેઝની વાત કરીએ આપણે. સિંગલ ફેઝમાં અપેરન્ટ પાવર એસ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગુણ્યા કરંટ. હવે વોલ્ટેજ એટલે વી એટલે આઈ ઇન્ટુ આર લખવાના બદલે અહીં આપણે આઈ ઇન્ટુ ઝેડ લખીએ છીએ, કારણ કે એસી સર્કિટ છે, આપણે ઇમ્પિડન્સ ધ્યાને લઈશું. અને જો આ ડીસી સર્કિટ હોત તો આપણે માત્ર રેઝિસ્ટન્સ ધ્યાને લેતા. એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ઝેડ. તો અહીં આન્સર આવશે અપેરન્ટ પાવર એસ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઝેડ. તો આ અપેરન્ટ પાવરનો સિંગલ ફેઝ માટેનો ફોર્મ્યુલા થશે. થ્રી ફેઝ માટે વાત કરીએ. એસ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી વીએલ ઇન્ટુ આઈએલ. આપણને ખ્યાલ છે કે થ્રી ફેઝ ક્વોન્ટિટીઝમાં, જનરલ ટર્મિનોલોજીસમાં, આપણે લાઇન ક્વોન્ટિટીઝ ધ્યાને લઈએ છીએ. તેથી અહીંયા લાઇન કરંટ અને લાઇન વોલ્ટેજ ધ્યાને લીધા છે. તો એટલે કે એસ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી ઇન્ટુ વીએલ ઇન્ટુ આઈએલ. એક્ટિવ પાવરની વાત કરીએ આપણે. એક્ચ્યુઅલ પાવર કન્ઝ્યુમ્ડ ઇન સર્કિટ્સ ઇઝ કોલ્ડ એક્ટિવ પાવર. કોઈ પણ સર્કિટમાં હકીકતમાં વપરાતો પાવર એ એક્ટિવ પાવર છે. અહીંયા તમને એક વસ્તુ યાદ કરાવવા માંગુ છું કે પહેલા અને બીજા યુનિટમાં તમે જ્યારે ભણ્યા હતા ત્યારે તમને કહેવામાં આવેલ હતું કે ઇન્ડક્ટર અને કેપેસિટર જો આઈડિયલ હોય તો ઝીરો પાવર કન્ઝ્યુમ કરે છે. એનો મતલબ કે હકીકતમાં પાવર કન્ઝ્યુમ માત્ર ને માત્ર રેઝિસ્ટન્સમાં થાય છે. એટલે કે રેઝિસ્ટન્સમાં વપરાતા પાવરને એક્ટિવ પાવર કહેવાય છે. સાદી રીતે આપણે આને આ રીતે અર્થઘટન કરી શકીએ. આને સમજીએ. આનું યુનિટ છે વોટ અથવા કિલો વોટ. સિંગલ ફેઝ માટે વાત કરીએ. પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ કોસ ફાય. વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ઝેડ. અને આઈ માટે આઈ જ લખ્યું છે. અને કોસ ફાય ઇઝ ઇક્વલ ટુ આર બાય ઝેડ, જે આપણને ખ્યાલ છે. ઉપર નીચેથી ઝેડ કેન્સલ થાય તો આન્સર આવશે પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર, જે ડીસી સર્કિટમાં જે ઇક્વેશન આવે છે એના જેવું જ ઇક્વેશન છે. અને આના પરથી પણ તમે સમજી શકો છો કે જે પાવર છે, એક્ટિવ પાવર છે, એ રેઝિસ્ટન્સના લીધે સર્કિટમાં વપરાતો પાવર છે. થ્રી ફેઝની વાત કરીએ. પી ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી વીએલ આઈએલ કોસ ફાય. હવે વીએલ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી ઇન્ટુ વીપી, કારણ કે થ્રી ફેઝમાં આપણે લાઇન ક્વોન્ટિટી કન્સિડર કરીએ છીએ, પરંતુ આપણે એક ફેઝની વાત કરીએ છીએ એટલા માટે અહીં વીપી મૂકેલ છે. તો સ્ટાર કનેક્શન આપણે કન્સિડર કરીએ છીએ તો વીએલ બરોબર રૂટ થ્રી ઇન્ટુ વીપી, એટલે કે લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી ઇન્ટુ ફેઝ વોલ્ટેજ લખાય. IL બરોબર IP લખાય. અને કોસ ફાય ની વેલ્યુ આપણે પછી મૂકીએ છીએ.
रूट थ्री इंटू रूट थ्री, हम वीपी है तो आई गुणिया आर, कारण के अपने एक्टिव पॉवर विषय बात कर रहा है एट्ले अपने आईपी इंटू आरपी, अपने जेड की जगह अहियाँ आरपी मूक्यो छे, इम्पीडन्स कंसिडर नहीं कर्यो कारण के सर्किट में हकीकत में वपरातो पावर ए मात्र रेजिस्टन्स ना लीधे छे, अने बाजू में आईपी छे अने कॉस फाय प्योर रेजिस्टर में अथवा रेजिस्टर में पावर फेक्टर हमेशा वन होय छे एटले अहीं किंमत वन मुकेल छे, एटले आनु तमे सादरूप आपो रूट थ्री इंटू रूट थ्री थ्री थशे, आईपी इंटू आईपी आईपी स्क्वेर थशे अने आरपी एटले के P is equal to 3 IP square RP. તમે જોઈ શકો છો સિંગલ ફેઝમાં અને થ્રી ફેઝમાં પાવરનો ઇક્વેશન મોસ્ટલી કોમન છે, પણ અહીં ત્રણ ફેઝ છે એટલે ત્રણ વડે આપણે ગુણાકાર કરેલું છે 3 IP square RP. આગળ જઈએ રિએક્ટિવ પાવર. પાવર ડ્યુ ટુ રિએક્ટિવ કમ્પોનન્ટ્સ ઇઝ કોલ્ડ રિએક્ટિવ પાવર. આપણે અહીં રિએક્ટિવ કમ્પોનન્ટ દ્વારા વપરાતા પાવરને ધ્યાને લીધા છે. એક વસ્તુ સ્પષ્ટ કરીએ કે રિએક્ટિવ કોમ્પોનન્ટ જે છે ઇન્ડક્ટર અને કેપેસિટર એ સર્કિટમાં પાવર કન્ઝ્યુમ નથી કરતા, એટલે આપણે અહીં પાવર કન્ઝ્યુમ ડ્યુ ટુ નથી લખ્યું, આપણે માત્ર પાવર ડ્યુ ટુ લખ્યું છે. એટલે કે પાવર ડ્યુ ટુ ઇન રિએક્ટિવ કોમ્પોનન્ટ ઇઝ કોલ્ડ રિએક્ટિવ પાવર. એટલે કે સર્કિટમાં રિએક્ટિવ કોમ્પોનન્ટના લીધે હોતા અવેલેબલ પાવરને, હાજર પાવરને રિએક્ટિવ પાવર કહીએ, કારણ કે રિએક્ટિવ પાવર છે એ તમે ઇન્ડક્ટર અને કેપેસિટરમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગમાં યુટિલાઇઝ થાય છે અથવા ચાર્જિંગ ડિસ્ચાર્જિંગમાં દેખાય છે, તે વપરાતો નથી. ચાર્જ ડિસ્ચાર્જની સાયકલ કન્ટિન્યુઅસ ચાલે છે એટલે હકીકતમાં આ પાવર વપરાતો છે, વપરાય છે એવું તમે નહીં કહી શકો. તો આગળ વધીએ. આનું યુનિટ છે VAR અથવા KVAR, વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ અથવા કિલો વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. સિંગલ ફેઝની વાત કરીએ, Q is equal to V into I sin phi. Reactive power છે એટલે આપણે અહીં sin phi લીધું છે. V ની વેલ્યુ IZ, I અને sin phi. Sin phi એટલે X by Z લખ્યું છે કારણ કે cos phi is equal to R by Z આપણે લખીએ છીએ. Z અને Z કેન્સલ થશે તો આન્સર આવશે I square X. તો Q is equal to I square X સિંગલ ફેઝ માટે. અને થ્રી ફેઝ માટે આપણે વાત કરીએ, Q is equal to રૂટ થ્રી VLIL સાઇન ફાય. અહીં પણ આપણે સ્ટાર કનેક્શન અઝ્યુમ કરીએ છીએ. લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી ફેઝ વોલ્ટેજ, લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ ફેઝ કરંટ, અને સાઇન ફાયની વેલ્યુ આપણે આગળ મૂકીએ. રૂટ થ્રી અને વીપી, વીપી એટલે કે આઈપી ગુણ્યા ઝેડ, અહીં ઇમ્પીડન્સ ધ્યાને લીધું છે કારણ કે આપણે રિએક્ટિવ પાવરની ચર્ચા કરીએ છીએ. આઈપી અને સાઇન ફાય એટલે એક્સ બાય ઝેડ થાય. આપણે જે રીતે સિંગલ ફેઝમાં સાઇન ફાય એક્સ બાય ઝેડ લીધું છે એ પ્રમાણે થ્રી ફેઝમાં એક્સ બાય ઝેડ સાઇન ફાય લીધું છે. ઝેડ અને ઝેડ કેન્સલ થાય તેથી આપણને સાદરૂપ આપો તો મળશે રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી એટલે થ્રી, આઈપી આઈપી ઇન્ટુ આઈપી આઈપી સ્ક્વેર, અને એક્સ એટલે કે રૂટ થ્રી આઈપી સ્ક્વેર એક્સ. તમે જોઈ શકો છો કે બંનેમાં ફરક માત્ર થ્રી વડે મલ્ટિપ્લિકેશનનો છે, થ્રી ફેઝમાં ત્રણ વડે ગુણાયેલ છે. તો આ થયું થ્રી ફેઝમાં રિએક્ટિવ પાવર, ક્યુ ઇઝ ઇક્વલ ટુ થ્રી આઈપી સ્ક્વેર એક્સ. પાવર ટ્રાયંગલ, એક આના પરથી આપણને એક ખ્યાલ આવે કે આ હકીકતમાં પાવર ટ્રાયંગલનું જનરેશન કરે છે, પાવર ટ્રાયંગલ બનાવે છે. એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને અપેરન્ટ પાવર કઈ રીતે બનાવે છે આપણે એકવાર સમજી લઈએ. આ એક ટ્રાયંગલ સમજીએ. એક છે દેખાતો પાવર. દેખાતો પાવર એટલે કે આપણો જે એક્ટિવ અને રિએક્ટિવ કોમ્પોનન્ટના લીધે વપરાતા કુલ પાવર, અથવા સાદી રીતે કહીએ કે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર, તો એ પાવર છે દેખાતો પાવર છે, જે બંને પાવર કરતા વેલ્યુમાં વધારે હશે. અને બીજો પાવર છે ઇનફેઝ કોમ્પોનન્ટના અથવા રેઝિસ્ટિવ ડ્રોપના કારણે આવે, એ કોમ્પોનન્ટના લીધે આવે, જેને આપણે એક્ટિવ પાવર કહીએ. રેઝિસ્ટરના લીધે વપરાતો પાવર તો એને આપણે કહીએ વી આઈ કોસ ફાય. અને ત્રીજો પાવર છે KVAR, રિએક્ટિવ કોમ્પોનન્ટના કારણે આવતો પાવર VI આઈ સાઇન ફાય. તો આ પ્રમાણે ત્રણ પાવરનું પાવર ટ્રાયંગલ તમે બનાવી શકો અને એને સમજી શકો કોઈ પણ સર્કિટ માટે. ફરીથી એકવાર આને સમજીએ. અપેરન્ટ પાવર I સ્ક્વેર ઝેડ, જે બંને કોમ્પોનન્ટ આમાં જવાબદાર છે, સાદી રીતે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર. એક્ટિવ પાવર I સ્ક્વેર R,
જે માત્ર રેઝિસ્ટિવ કોમ્પોનન્ટના લીધે છે, અને રિએક્ટિવ પાવર આઈ સ્ક્વેર એક્સ જે માત્ર રિએક્ટિવ કોમ્પોનન્ટના લીધે છે. તો આ પ્રમાણે તમે પાવર ટ્રાયંગલ સમજી શકો છો. તો આજે આપણે શું જોયું? એપેરન્ટ પાવર સમજ્યા આપણે, એક્ટિવ પાવર સમજ્યા, રિએક્ટિવ પાવર સમજ્યા, અને આ ત્રણ ક્વોન્ટિટીઝ પરથી કઈ રીતે પાવર ટ્રાયંગલ જનરેટ થાય છે એ આપણે સમજી શક્યા. આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.